ને મિત્રો મજામાં મિત્રો આપણે અગાઉ પૂછાયેલી પરીક્ષામાં મેથ્સના સમ જોઈએ છીએ એમાં એક વખત આવું પૂછ્યું હતું કે ત્રિકોણની બાજુઓની લંબાઈ 3:4:5 ના પ્રમાણમાં હોય તથા પરિમિતિ 120 મીટર હોય તો તે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો. મિત્રો આ જે દેખાય છે ને 3:4:5 એનો અર્થ શું છે કે 3x 4x અને 5x. પણ મિત્રો તમને ખબર છે 3:4:5 હોવું એટલે એ કાટકોણ ત્રિકોણ હોવો જેવું આ ખબર પડે. આ એનો એની તમને ખબર છે આવા ત્રિકોણમિતિ આપણે જે ત્રિપુટી છે એ જોઈ હતી કે જેની અંદર કાટકોણ ત્રિકોણની જે ત્રિપુટી છે તો એ તમે જોઈ છે. તો વાત એટલી જ છે કે આ 3x છે, આ 4x છે અને આ 5x છે. તો પરિમિતિ એટલે શું? આનો સરવાળો એટલે 3x + 4x + 5x એનો સરવાળો તમને આપ્યો છે 120. તો જોજો 4 ને 3 7 ને 5 12x = 120 એટલે x બરાબર તમને મળી ગયા છે. આ 12 થી ગુણાકારમાં છે, છેદમાં જશે, જવાબ આવશે 10. x ની કિંમત 10 થી ખબર છે, પણ આનું ક્ષેત્રફળ કેમ શોધવું? તો તમને ખબર છે કે જે પાયો આ 4x અને આ ઊંચાઈ, કર્ણ સિવાયની બે બાજુઓનો ગુણાકાર અને એનું અડધું. હવે એક કામ કરીએ, 10 મળી જ ગયા છે એટલે આપણે 3 × x એટલે કે 30 છે અને 4 × x એટલે 4 × 10 એટલે 40 છે. તો આ બેનો ગુણાકાર ભાગ્યા 2 સાચા જવાબ. તો બસ જવાબ મળી ગયો છે. 3 × 6 = 600. તો 600 જેવો જવાબ એ લોકોએ આપ્યો છે, જરૂર આપ્યો છે. તો આ એનું ક્ષેત્રફળ તરત મળી જશે. તો છે ને ચાલો મિત્રો, તો તમારે શું કરવાનું, વિડીયો સ્ટાર્ટ કરો, સ્ટોપ કરી દો અને રકમ લખી અને પ્રયાસ કરો અને પછી જુઓ કે કેટલી ઝડપથી તમે આ મેળવી શકો છો. પહેલાં પ્રયાસ કરવાનો અને પછી તમે વિડીયો જોશો ને તો તમે શ્યોર થઈ જશો. ના આવડે તો ટેન્શન નહીં રાખવાનું, કારણ કે તમને 1/2 મિનિટ પછી તમને આવડી જ જવાનું છે. જોઈએ નેક્સ્ટ. મિત્રો આ સમની અંદર માત્ર સૂત્ર આધારિત જ વાત છે કે એક જ વર્તુળના પરિઘ અને વ્યાસનો ગુણોત્તર કેટલો થાય. હવે તમને ખબર છે કે આ જે કિનારી જે છે એને આપણે પરિઘ કહીએ છીએ, બરાબર? આ કિનારીનું માપ અહીંથી માપવાનું ચાલુ કરો અને અહીં સુધી જાઓ તો એ પરિઘ છે અને એનું સૂત્ર પણ તમે જાણો છો 2πr. હવે વ્યાસ એટલે તમને ખબર છે આ સૌથી મોટી જે જીવા છે એને વ્યાસ કહે છે એટલે આ વ્યાસ છે, બરાબર? આને વ્યાસ ન કહેવાય, આને જીવા કહેવાય, પણ સૌથી મોટી જીવા આ હોય. હવે એ પણ ખબર છે કે આટલો આર હોય એટલે આ આર હોય, આટલી ત્રિજ્યા આટલી ત્રિજ્યા એટલે કે 2r એટલે વ્યાસ. તો એનો શું કહે છે ગુણોત્તર એટલે કે 2r વડે આપણે ભાગવા પડે. 2 ઉડી ગયા, આર ઉડી ગયા, વિધા કોણ પાય, એનો ગુણોત્તર કોણ થશે પાય. તો આવું પૂછેલું અને ખાલી સૂત્ર આધારિત તમે જાણતા હોય એટલે ફટાફટ કરી શકો. જોઈએ નેક્સ્ટ. મિત્રો આ પણ ભૂમિતિના નિયમથી તમે જરૂરથી કહી શકશો કે 8 ત્રિજ્યાવાળા અર્ધવર્તુળમાં મહત્તમ ત્રિકોણનું ક્ષેત્રફળ ખાલી જગ્યા છે. મિત્રો 8 ત્રિજ્યાવાળું અર્ધવર્તુળ છે. મિત્રો તમે આ જાણો છો કે તમારે અર્ધવર્તુળ દોરવું હોય તો તમને ખબર છે કે આ ધારો કે 8 છે, આ ધારો કે 8 છે, 8 ત્રિજ્યાવાળું અર્ધવર્તુળ છે. મિત્રો આપણે એક કામ કરીએ કે આ પણ કેટલું હશે 8 અને અહીંયા આપણે એક ત્રિકોણ દોરીએ. હવે તમે જાણો છો કે આ પાયો બની જશે, આ છે ઊંચાઈ, બરાબર? તો પાયો તો જ કેટલાનો થશે 16નો. આપણે જાણીએ છીએ 1/2 BH, તો 1/2 × 16 અને એચ એટલે હાઈટ જે 90 ડિગ્રી આપણે લીધી છે એ કેટલી છે 8. તો બસ કામ પતી ગયું. અહીંયા 8 × 16 2 ³ એટલે 8 × 8 તો 88 શું થઈ જાય? તો 64. તો એ ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું હશે? મેક્સિમમ કેટલું હશે? 64 હશે. તો મિત્રો આટલી સિમ્પલ વસ્તુ છે અને જે તમે આકૃતિને આધારે જરૂરથી કહી શકશો. તો મજા આવી મિત્રો, બસ આવા પ્રશ્નો પૂછાય છે અને ઝડપથી તમે કહી શકશો. કેટલાક લોકો મને પ્રશ્નો પૂછી રહ્યા છે કે સર અમારે આ પરીક્ષાનું આપો, ફલાણી પરીક્ષાનું આપો, એના મેથ્સ કરવા છે. તો મિત્રો તમે કહો કે મેથ્સના આસમ શું તલાટીમાં ન પૂછાય પૂછાય, હા કોન્સ્ટેબલમાં ન પૂછાય પૂછાય, જીપીએસસીમાં ન પૂછાય પૂછાય. તો મિત્રો મેથ્સના તમામ સમગણી નાખો અને વિડીયો કેવી રીતે જુઓ કે જેવી રકમ લખાય તો વિડીયો સ્ટોપ કરો, પ્રયાસ કરો અને પછી વિડીયો જુઓ. તો મિત્રો એકદમ કોન્ફિડન્સ વધી જશે. અને કેટલાક લોકો આવું કરે છે અને લખે પણ છે કે સર અમે 5 સેકન્ડમાં 10 સેકન્ડમાં આવી રીતના જવાબ લાવ્યા, તો એ મજા આવે એવા છે. તો મિત્રો ઘણું બધું કામ કરતા રહેશું. જે લોકો નવા છે એ લોકો જરૂરથી પ્લેલિસ્ટમાંથી વિડીયો જોજો, જેથી કરીને તમને વિભાગવાર વિડીયો મળશે. તો કાલે વધુ તૈયારી સાથે મિલતે હે, બ્રેક કે બાદ આવજો.